જજમેન્ટ લેવાય, અને ત્રીજું જીવન ધોરણ એમનું કેવું છે. હવે જીવન ધોરણ આ ઘણી વખત આવું વિચારાય છે, બિલો પોવર્ટી લાઈન, પોવર્ટી લાઈન અપ, આવી રીતના બે ભાગ પાડી દેવામાં આવે છે, જેની પ્રાઇમરી નીડ પૂરી જ નથી થઈ આ પણ વિચારવામાં આવે છે. આ ત્રણ ભાગને આપણે વિચારીએ તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનો આપણે સારી રીતે ખ્યાલ મેળવી શકીએ. એટલે આપણે તરત જ જજમેન્ટ લઈ શકીએ કે અમેરિકાનો એચડીઆઈ ઊંચો હોઈ શકે અને આપણો એચડીઆઈ એટલો ઊંચો નહીં હોય, કેમ કે આપણે ત્યાં બિલો પોવર્ટી લાઇનની પણ ક્યાંય ને ક્યાંય રેન્જ છે, અને એમાં પણ ઘણા બધા માણસો રહ્યા છે કે જેમાં પ્રાઇવેટ એટલે કે પ્રાઇમરી નીડ પણ એમની પૂરી થઈ શકતી નથી, અને એને આપણે ક્યાંય પણ ડેવલપમેન્ટમાં ગણતા નથી જ્યાં સુધી બધી જ વ્યક્તિઓનું ડેવલપમેન્ટ અથવા તો જરૂરિયાતો પૂરી થાય નહીં. અને છેલ્લો મેજર જે કીધો છે તે ગ્રીન મેજર્સ ઓફ જીએનપી. આની વ્યાખ્યા જો સમજવી હોય તો શબ્દશઃ આવી રીતે સમજી શકાય કે માત્ર ઔદ્યોગિક વિકાસ કરવાનો નથી આપણે, પણ વિકાસ કરવા માટે વર્તમાન સમયમાં આવું વિચારવામાં આવે છે કે કુદરતી સ્ત્રોતો, કુદરતી એટલે કે જમીન અથવા તો હવા અથવા તો પાણી, આ બધા સ્ત્રોતો એવા છે જે કુદરતી રીતે આપણને ઉપલબ્ધ છે, જેમાં આપણે કંઈ પણ વધારો કરી શકતા નથી. એને નુકસાન પહોંચાડ્યા વિના પૃથ્વીને પહેલાં સંભાળવી અને પછી ટકાવવી, એના માટેના પ્રયત્નો જો કરવામાં આવે તો તેને ખરેખર ઔદ્યોગિક વિકાસ કહેવાય, બાકી કોઈ પણ ઔદ્યોગિક વિકાસ છે નહીં. જો આ કોઈ પણ ક્રાઇટેરિયામાં આવતા ન હોય તો ગ્રીન મેજર્સ ઓફ જીએનપી હવેથી વિચારવામાં આવે છે કે આર્થિક પરિબળ આ છે, અને જો કોઈ એક દેશ આમાં ન આવતો હોય તો એનું રેટિંગ ઘણું નીચું જતું રહે જો એ કુદરતી સ્ત્રોતોને નુકસાન પહોંચાડતું હોય. એટલે એ જોવું જરૂરી છે. એક આપણી પાસે અહીંયા જે બે લાઇન દેખાય છે તેની અંદર લખેલું છે કે નુકસાન ઓછામાં ઓછું કરે, કેમ કે આપણે ઝીરો તો કરી શકતા જ નથી, એટલા માટે ઓછામાં ઓછું કરે તેને આર્થિક વિકાસ કરે છે એવું માની લેવામાં આવે છે, એ ઇનબિલ્ટ છે માની લેવું. આગળ વધીને એક બીજા રાજકીય પર્યાવરણ તરફ આપણે જઈ રહ્યા છીએ. રાજકીય પર્યાવરણમાં જઈએ તો દેશના રાજકીય પર્યાવરણને દેશની આર્થિક પદ્ધતિ અને નીતિ સાથેનો ગાઢ સંબંધ છે. જે આપણે આગળ જોયું તે આર્થિક પદ્ધતિ, આર્થિક પદ્ધતિ કેવી આવશે તો આપણા સત્તાવાળા વ્યક્તિઓ કેવા છે એના પર આધાર રાખશે. દેશની રાજકીય ફિલસૂફીને આધારે હશે કે એ પોતે કઈ ફિલોસોફીમાં માને છે. એક ઉદાહરણ ત્યાં આપ્યું છે કે સામ્યવાદી દેશો હોય તો મોટે ભાગે કેન્દ્રસ્થ આયોજનવાળી, એટલે કે જેને ઓટોક્રેટિક લીડરશિપ આપણે કહીએ છીએ ને, કે એક જ વ્યક્તિના હાથમાં બધા જ અંકુશો હોય, બધી જ સત્તાઓ હોય, આવો મોટે ભાગે સામ્યવાદી દેશો માનતા હોય છે. આવી એક માન્યતા છે, આવું જરૂરી નથી કે આ જ કરે, પણ એક માન્યતાથી આપણે ચાલીએ છીએ કે રાજકીય પર્યાવરણમાં રાજ્ય કરનાર વ્યક્તિની ફિલોસોફી શું છે તે પ્રમાણે આપણે આગળ વધીએ. રાજકીય પર્યાવરણમાં જે અહીંયા એક લિસ્ટ તમારી સામે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમે જુઓ છો, આ લિસ્ટ એક માત્ર ગાઈડન્સ છે કે આટલી વસ્તુઓ તમે પર્યાવરણમાં સમાવેશ કરી શકો. રાજ્યની વિચારધારા કેવી છે, જેમ કે ભારતમાં આપણે વિચારીએ તો ગુજરાતની વિચારધારા, રાજસ્થાનની વિચારધારા અને મહારાષ્ટ્રની વિચારધારા મે બી ડિફરન્સ હોય, ત્યાંની સત્તા કરનાર વ્યક્તિની વિચારધારા પ્રમાણે, એના વિઝન પ્રમાણે આખું જે પણ સ્ટેટ છે અથવા રાજ્ય છે તે કામ કરતું હોઈ શકે. એટલે એ પણ એક મહત્ત્વનો પાર્ટ છે જે આપણે એને એક ઘટક તરીકે વિચારીએ છીએ. બીજું છે બંધારણમાં નાગરિકોના અધિકારો કેવા છે. મોટેભાગે ઇન્ડિયામાં બધે અધિકારો સરખા જ હોય, પણ તેમ છતાં એ ક્યાંક ગુજરાતમાં અધિકાર સારો પણ મળતો હોય, વધુ ઉપયોગ કરી શકતા હોય, અને મે બી મહારાષ્ટ્રમાં ન કરી શકતા હોય, આવું ક્યાંક બની શકે. તો આને પણ એક પરિબળ તરીકે આપણે અથવા ઘટક તરીકે આપણે લઈ શકીએ. સરકારની વિદેશ વેપારની નીતિ કેવી છે, એટલે વિઝનવાળી જે પણ વ્યક્તિ અથવા સત્તા કરનાર વ્યક્તિ વિદેશ વેપારમાં કેટલો ઇન્ટરેસ્ટેડ છે, મે બી કોઈ ઇન્ટરેસ્ટેડ ના હોય અને એવું જ કહેતા હોય કે પ્રાદેશિક લેવલ પર જ આપણે વિકાસ કરવો જોઈએ, બહુ આગળ જવાની જરૂર છે નહીં, તો આ પણ એક ઘટક તરીકે વિચારીએ. પડોશી દેશો સાથેના આપણા સંબંધો જો સારા હોય તો વિદેશ વેપાર સારો જ થાય, અને ન સારા હોય તો ન સારો થઈ શકે, તે આપણે જાણીએ જ છીએ કે ભારત અને પાકિસ્તાનના વર્ષોથી સંબંધો સારા ન રહી શકે, તો વર્ષોથી આપણે ત્યાં આપણા કોઈ પણ માર્કેટિંગ લક્ષી અથવા તો બજાર લક્ષી સંબંધો વિકસાવી શકતા નથી અથવા તો બહુ વધારે સમૃદ્ધ બનાવી શકતા નથી. મે બી એકાદ બે વસ્તુઓમાં આપણે આગળ વધ્યા હોઈએ, પણ બહુ વધારે આપણે વધી શકતા નથી, ત્યાં એક મર્યાદા રહે છે. અમલદારશાહીનું પ્રમાણ, કે એક જ વ્યક્તિ પોતાનું જ ચલાયા કરે, ખોટું હોય તો પણ ચલાયા કરે અને એમાં કોઈ ફેરફાર ન આવે, આવું હોય તોય પણ રાજકીય પર્યાવરણ બજારને બહુ વિકસવા દેતું નથી. વહીવટી ઢીલાશ હોય, જેમ કે આગળ સ્ટ્રિક્ટનેસ હતી
અમલદારશાહીમાં, તો એક ઢીલાસ હોય, ઢીલાસ એટલે કે બધી બાબતોની ફ્રીડમ, કોઈ જાતનું ચેકિંગ નહીં, કોઈ સુપરવિઝર નહીં, જેને જે કરવું હોય એ કરે. તો આવી પરિસ્થિતિ હોય તો પણ સારા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સમાજમાં શક્ય નથી. એટલે આને પણ એક વખત વિચારી લેવું જોઈએ. આર્થિક પ્રવૃત્તિમાં રાજ્યની દરમિયાનગીરીનો સમાવેશ થાય છે. આર્થિક પ્રવૃત્તિ જ્યાં જ્યાં હોય ત્યાં રાજ્ય પોતે પણ રસ લઈ અને ક્યાંક ફાયદો કરાવી આપે. જેમ કે આપણે ત્યાં બહુ બધા ફેર થાય, બહુ બધા એક્ઝિબિશન્સ થાય, બહુ બધા સેમિનાર્સ થાય, વર્કશોપ્સ થાય, અને તેમાં બહારથી પણ લોકો આવે અને જે આપણને સમજાવે કે નવી નવી ટેકનિક શું છે. તો આને કહેવાય કે રાજ્યની દરમિયાનગીરી. કેમ કે ધંધો તો ધંધો કરનાર વ્યક્તિએ જ કરવાનો છે, પણ રાજ્ય આગળ વધીને એને કેવી રીતે કરવું, એને કેવી રીતે ફાયદાકારક કરવું અથવા એનાથી કેટલો લાભ લેવાશે, આવું જો સમજાવતી હોય તો આ દરમિયાનગીરીને કારણે કોઈ પણ માલિકોને ફાયદો થઈ શકે. આવું પણ વિચારવામાં આવે છે. આ રાજકીય પર્યાવરણના માત્ર ઘટકો છે. ઘટકોથી આપણે આગળ વધીએ તો ઉદાહરણ લઈએ એ પહેલાં, સોનલ મેડમ, જ્યારે જ્યારે આપણે રાજકીય પર્યાવરણ વિશે વિચારતા હોઈએ છે ને ત્યારે આપણી સામે ઉદાહરણ છે. ઉદાહરણને શરૂ કરીએ તે પહેલાં, આપણે ખબર છે કે જ્યારે ઓબામાજીએ એમની સીટ સંભાળી, અને સીટ સંભાળી તે વખતે મંદીનું વાતાવરણ હતું અમેરિકામાં, તો એ વખતે એમણે આવી જાહેરાત કરી હતી કે મંદીને કારણે જો આપણે કમાઈ ના શકતા હોઈએ તો આપણે આઉટસોર્સિંગ એટલે આપણું કામ આપણે જ કરવું જોઈએ, બહાર આપી દેવાની જરૂર છે નહીં. અને એમણે આવીને તરત જ આવું ડિસિઝન લીધું કે જે પણ કંપની અમેરિકામાંથી આઉટસોર્સિંગમાં ઇન્ડિયામાં કામ આપશે ને એને ટેક્સ બેનિફિટ નહીં મળે. એટલે જેને પણ ટેક્સ બેનિફિટ લેવો છે આઉટસોર્સિંગ એટલીસ્ટ નહીં કરે. આને રાજકીય પર્યાવરણમાં મહત્વનું એક ઉદાહરણ સમજી શકાય. કેમ કે જો રાજ્ય આવું નક્કી કરે તો અમુક પ્રકારના ધંધાઓ ઉપર નિયંત્રણ આવી જાય, રિસ્ટ્રિક્શન્સ, અને એનાથી આગળ આપણે વધી શકીએ નહીં. એક બીજું પણ ઉદાહરણ આપણે અહીંયા જોઈએ કે જ્યારે ભારતે ન્યુક્લિયર એક્સપોઝર એક્સપેરિમેન્ટ કર્યું ને ત્યારે આપણી પાસે આ શક્તિઓ છે એવું આપણે બતાવવું હતું સમાજમાં અને વર્લ્ડમાં, વિશ્વમાં આપણે આવું બતાવવું હતું. તો જ્યારે આપણે આવો એક્સપેરિમેન્ટ કર્યો ને તો અમેરિકાએ તરત જ આવું ડિસિઝન લઈ લીધું કે ટેકનોલોજીકલ કરારો 3 વર્ષ સુધી નહીં થાય, સ્થગિત કરી દીધા. અને ભારતને નવી ટેકનોલોજી હવે આપવી જ નહીં જ્યાં સુધી બીજું કોઈ પણ નિર્ણય ન આવે. હવે આવી રીતના પણ જો કોઈ નિર્ણયો લેવાતા હોય તો એને રાજકીય પર્યાવરણમાં વિચારવું જોઈએ. કેમ કે અમુક એક સત્તા ઉપરથી લેવાયેલો આ નિર્ણય છે અને આ નિર્ણયને કારણે થઈને ભવિષ્યમાં આપણા બધા જ ધંધાઓ ઉપર અસર પડવાની છે. જેમ કે બીપીઓ માટેનો જે ડિસિઝન લેવાયું એને કારણે થઈને ભારતમાં સોફ્ટવેર રિલેટેડ જેટલા પણ બિઝનેસ હતા એમાં તરત જ આપણને મંદી દેખાવા માંડી, અને એના કારણે એવું થઈ ગયું કે ઘણા બધા લોકોને છૂટા પણ કરવા પડ્યા. ઘણી બધી કંપનીઓ ખૂબ નફો રડ હતી એમાંથી ખૂબ ઓછા નફા પર આવી ગઈ અને ખાલી ચાલે છે એવી રીતે ચાલવા માંડી. એટલે આવી પણ પરિસ્થિતિ ઊભી થઈ જાય. આ રાજકીય પર્યાવરણ છે. અને એક ત્રીજું ભારત ક્ષેત્રનું ઉદાહરણ જો જોઈએ તો ચાઇનાની પેદાશો આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે સસ્તી મળતી હોય છે. ભારતમાં ભારતની વસ્તુઓ અને સેવાઓની સામે આ ખૂબ સસ્તી ન થઈ જાય ને એટલા માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી એના પર નાખવામાં આવી છે, અને એ ડ્યુટીને કારણે આ મોંઘી થાય છે અને છતાંય આ સસ્તી છે. એટલે તમે વિચારો ડ્યુટી ન નાખી હોય તો આ ખૂબ સસ્તી મળે આપણને. આવી પરિસ્થિતિઓને કંટ્રોલ કરવા માટે પણ રાજ્ય આગળ આવે છે, અને રાજકીય પરિબળો આપણને ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં અને પ્રાદેશિક રાષ્ટ્રીય કક્ષાની માર્કેટિંગમાં પણ ક્યાંક ક્યાંક મદદરૂપ થાય છે. જેમ આપણે જોયું કે એક આર્થિક પરિબળ છે, જેમ આપણે જોયું કે રાજકીય પરિબળ છે, એવી રીતે એક કાયદાકીય પરિબળ પણ છે જે આપણી સામે છે. ઘણા દેશોમાં બે પ્રકારની આવી માન્યતાઓ અલગ અલગ છે, જે બે પોઈન્ટ તમે જોઈ રહ્યા છો. ઘણા દેશમાં માત્ર ને માત્ર ઉપભોક્તાઓના હિત માટેના જ બધા કાયદાઓ છે અને એનો જ અમલ કરવામાં આવે છે. ઘણા દેશમાં પર્યાવરણની શુદ્ધતા, જે આપણે આની પહેલાં વિચાર્યું ને ગ્રીન મેજર્સ GNP, આ પર્યાવરણની શુદ્ધતા જાળવવા માટે કુદરતી પરિસ્થિતિ સાથે સંતુલન જાળવવા માટેના કડક નિયમો છે કે આવું તમે કરી જ શકો, આવું ન જ કરી શકો, એવા જે કડક નિયમો છે એને કાયદાકીય પર્યાવરણ તરીકે આપણે ઓળખીએ છીએ. કેટલાક દેશોમાં આવું પણ છે કે પેકિંગ ઉપર અમુક ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક જ હોવો જોઈએ, જો ન હોય તો એ દેશમાં વેચાય નહીં, અથવા તો અમુક પ્રકારની નિશાનીઓ દર્શાવવા ઉપર પ્રતિબંધ હોય. જેમ કે આપણે કોઈ પણ અરેબિયન કન્ટ્રીમાં જઈએ તો ઇન્ડિયન
ગોડ ભગવાન અથવા ઇન્ડિયન ગોડને અથવા રિલિજિયનને લગતા કોઈ પણ નામ સાથેની કોઈ પણ પ્રોડક્ટ તમે ત્યાં વેચી ન શકો, એના પર પ્રતિબંધ છે. આવું આપણે ન કરી શકીએ, ઇવન આપણે બોલી પણ ના શકીએ. એમની પાસે 100 જુદા જુદા શબ્દોનું લિસ્ટ છે, આમાંથી કોઈ પણ એક શબ્દ તમે જાહેરમાં બોલો ને તો એના માટે સીધી જેલની સજા છે. અને કાયદાકીય પર્યાવરણ કહેવાય કે જે તે રાષ્ટ્રમાં કે જે તે લોકેશન પર જે તે પ્લેસ પર આપણે કામ કરવું છે ત્યાંના કાયદાઓને આપણે પહેલાં સારામાં સારી રીતે જાણી જ લેવા જોઈએ. જર્મનીમાં આવો એક રિસ્ટ્રિક્શન છે કે તમે કોઈ પણ વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરીને જાહેરાત ના કરી શકો, અથવા કોઈ એક વસ્તુ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, નંબર 1 છે, બેસ્ટ છે, આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી, આવું તમે જાહેરાતમાં ક્યારેય ના કહી શકો. જો આવું તમે કહો તો તમારી પર રિસ્ટ્રિક્શન આવે અને એના માટેની જે પેનલ્ટી હોય આ તમારે ભરવી પડે. એટલે આ એક કાયદાકીય પર્યાવરણ થયું. યુએસએમાં જે એક ફેડરલ ટ્રેડ કમિશન છે, આ કમિશન બહુ સ્ટ્રિક્ટ રીતે એક્શન કરે છે. જો તમે એમ કહો કે તમારી ગુણવત્તા સારી છે તો સારી ગુણવત્તા અને તમે વ્યાજબી કિંમત આપો છો આવું પણ કહો તો વ્યાજબી કિંમત માટેના તમે અરે પુરાવાઓ આ ટ્રેડ કમિશનને આપવા પડે. ઓકે, બીજી વસ્તુ, જો તમે દવાના ધંધામાં હો, ખાદ્ય પદાર્થમાં હોય કે સૌંદર્ય પ્રસાધનોમાં હો, તો આની માનવ શરીર પર કેવી અસર થશે આ પેકિંગ પર જણાવવું ફરજિયાત છે. જો આ સુધીના સ્ટાન્ડર્ડ મેન્ટેન ના કરો તો ત્યાં કોઈ પણ જાતની વસ્તુ તમે વેચી શકો નહીં. ભારતમાં તો સિમ્પલ આપણને ખબર જ છે કે સિગરેટ પીવા માટે આવી રીતનું એક સ્વાસ્થ્યવર્ધક લખેલું છે કે એક ચેતવણી આપવામાં આવી છે કે સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આનાથી આગળ વધીને હવે સરકારે એવું પણ કર્યું છે કે એક ફોટો આપવો જોઈએ કેન્સર દેખાડતો કે આ વસ્તુ લીધા પછી તમને આટલું નુકસાન થઈ શકશે અને આના માટેની કોઈ જવાબદારી કંપનીની કે સરકારની રહેતી નથી, કેમ કે એની ઉપર ચેતવણી આપી દીધી. હવે આ કાયદાકીય નિયંત્રણ છે અને ત્યાં જો એ જ ક્ષેત્રમાં તમે ધંધો કરવા જઈ રહ્યા હો તો તમારે એનું પાલન કરવું જ પડે, અને ન કરો તો એના માટેના જે પણ નેગેટિવ સ્ટેપ હોય સરકાર તરફથી એના માટે તમારે તૈયાર રહેવું પડે 100%. કાયદાકીય પર્યાવરણમાં ભારતમાં એક આવો પણ રૂલ છે, અથવા પૂરા વિશ્વ કક્ષાએ આવો એક રૂલ છે કે બેબી ફૂડ માટેની જ્યાં જ્યાં જાહેરાત થતી હોય ને ત્યાં તમારે કૌંસમાં એવું કહેવું જ પડે કે બેબી ફૂડ કરતાં પહેલાં માનું દૂધ આ શિશુ માટે ઉત્તમ આહાર છે. કેમ કે એવું ન બને કે પછી માના દૂધને લોકો અવગણે અને માત્ર બેબી ફૂડને જ આગળ વધારે, અને એટલા માટે આવું લખવું જરૂરી છે. આ કાયદાકીય એક નિયંત્રણ છે. ભારતમાં ભૂતકાળમાં આપણને ખબર જ છે MRTP આવો એક એક્ટ હતો, મોનોપોલી રિસ્ટ્રિક્શન ટ્રેડ પ્રેક્ટિસિસ, જે હાલ હવે FEMA તરીકે ઓળખાય છે, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. હવે આ જે એક્ટ હતો આમાં પણ આ જ કાયદાકીય નિયંત્રણ હતું કે કોઈ પણ એક પેઢીના હાથમાં સમગ્ર સંચાલન અથવા સત્તા ન આવી જવી જોઈએ, ફિનાન્શિયલ પણ નહીં અને મેનેજમેન્ટ ઓર એડમિનિસ્ટ્રેશન લેવલ પર પણ નહીં. એટલે મોનોપોલી રિસ્ટ્રિક્શન એક્ટ હતો, એટલે કોઈ એક શ્રેષ્ઠ છે આવું ક્યાંય માનવામાં આવતું ન હતું. કાયદાકીય પર્યાવરણમાં આવી રીતની એક આપણી પાસે જોગવાઈ છે. ભારતમાં આટલી આટલી વસ્તુઓ માટે આપણે ધ્યાન રાખીએ, અથવા બહારની કંપનીઓ જે અહીંયા આવે છે તેણે આ બધાને અનુસરવું પડે. ઔદ્યોગિક પરવાના નીતિ લેવી પડે શરૂ કરવા માટે, આયાત પરવાના નીતિ લેવી પડે કે ધ્યાનમાં લેવી પડે કે આયાત કરવી હોય તો કયા બેઝ પર થઈ શકે, કઈ વસ્તુની થઈ શકે, કેટલા સમયમાં આને કરવું જોઈએ, કયા વેથી કરવું જોઈએ, ટ્રાન્સપોર્ટેશનનો વે કયો હોઈ શકે, આ બધું જ ડિટેલમાં આની અંદર આપેલું છે. કેપિટલ ઇશ્યુની જોગવાઈ આપેલી છે કે તમારે ઓપન ઇશ્યુમાં જવું હોય તો તમે કયા કયા નિયમોને આધારે ઓપન પબ્લિક સામે ટ્રાન્ઝેક્શન કરી શકો અથવા એમની પાસેથી પૈસા કલેક્ટ કરી શકો. લોન, નાણાં પ્રબંધ, કિંમતો અથવા તો સંચાલકોના મહેનતાણા સંબંધિત સ્પષ્ટ જોગવાઈઓ ત્યાં કરવામાં આવી છે કે આ પ્રકારનો ધંધો હોય તો, અથવા તો આ લેવલ હોય, ત્રણ લેવલ આપણને ખબર જ છે, ટોપ લેવલ, મિડલ લેવલ, બોટમ લેવલ, ત્રણે ત્રણ લેવલ પર અલગ અલગ તમે કેટેગરી ડિસાઇડ કરી શકો. કેટેગરીમાં કેટલું મહેનતાણું આપવું આ કાયદાકીય પર્યાવરણમાં નક્કી કરેલી જોગવાઈ છે જ. એને અનુસરીને તમે એનાથી થોડું વધારે કરી શકો, મે બી ઓછું ન કરી શકો, કેમ કે કાયદો ત્યાં તમને રોકે છે એટલા માટે. એનો મતલબ ધર્મિની મેડમ, એટલે તમે જે વાત કરી માર્કેટિંગ માટેની, જી, કે માર્કેટિંગમાં કાયદાકીય પર્યાવરણ, રાજકીય પર્યાવરણમાં આપણે વાત કરીએ તો માર્કેટિંગની સાથે સાથે આપણે એક કન્સેપ્ટ સોશિયલ માર્કેટિંગનો લઈ શકીએ આમાં. જી, કે સપોઝ તમે અત્યારે એ વાત કરી કે સિગરેટ પીવી એ હોય સ્વાસ્થ્ય માટે હાનિકારક છે,
એટલે માર્કેટિંગ કરો છો તમે સિગરેટનું, પણ એમાં તમારે એક સૂચના લખવી કાયદાકીય રીતે જરૂરી છે, જેને આપણે સોશિયલ માર્કેટિંગના કન્સેપ્ટ તરીકે આગળ લઈ શકીએ. ચોક્કસ ચોક્કસ. એક કાયદાકીય તંત્રના ભાગો પણ આપણે સામે જોઈએ છે મેડમ, કે ભારતમાં આવી રીતે ત્રણ ભાગ પાડી દેવામાં આવ્યા છે. બંધારણીય કાયદાઓ કે જે બધા માટે લાગુ પડે, ગુનાઓ જે કરે છે એના માટેના અલગ કાયદાઓ છે જ, કેમ કે એમાં બધો દેશ આવતો નથી, અને નાગરિક હક્કો અને વ્યાપાર અંગેના કાયદાઓ, એટલે નાગરિક હક્કો બધા માટે છે અને વ્યાપાર જે જે લોકો કરવા માંગે છે એમના માટેના કાયદાઓ છે. અને સમગ્ર વિશ્વ કક્ષાએ અગર આપણે વિચારવા જઈએ તો પાંચ ભાગમાં વહેંચવામાં આવે છે. સામાન્ય કાયદાઓ જે બધાને લાગુ પડે, નાગરિક હક્કોના કાયદાઓ મોટે ભાગે જે વિશ્વ કક્ષાએ ક્યાંય પણ ધંધો કરવા જઈ રહ્યા છે એમને લાગુ પડે, એની સાથે સાથે ધાર્મિક આધ્યાત્મિક સિદ્ધાંતો આધારિત કાયદાઓ, હવે જેમ કે યોગ પ્રાણાયામ પણ ખૂબ વિસરી રહ્યું છે અને બહુ જગ્યા પર એનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ધાર્મિક આધ્યાત્મિક સિદ્ધાંતોને આધારિત કાયદાઓ પણ છે કે કોઈની ધાર્મિક માન્યતાને અથવા ધાર્મિક વૃત્તિને ઠેસ ન પહોંચાડીને ધંધો કરવો અથવા તો જાહેરાત કરવી અથવા તો માર્કેટમાં કામ કરવું, આ પણ એક કાયદાકીય પર્યાવરણનો ભાગ છે. ચોથું છે ગ્રાહકલક્ષી કાયદાઓ, આ તો આપણે જાણીએ જ છીએ. મિશ્ર કાયદાઓ એટલે એક કરતાં વધારે કાયદાઓ એક જ જગ્યા પર અમલીકરણમાં હોય ત્યારે આપણે એને વિચારીએ કે મિશ્ર કક્ષાના કાયદાઓ. મોટેભાગે આ બધા જ કાયદાઓ આપણે ક્યાંય પણ વિશ્વકક્ષાએ ધંધો કરવા માટે જઈએ એટલે વિચારી જ લેવા પડે, અને એમાં જે જે વેરાયટી કે વેરિએશન હોય તે પ્રમાણે આપણે આપણા ધંધામાં એડજસ્ટમેન્ટ કરવું પડે, કેમ કે આ બાહ્ય પરિબળ છે. બાહ્ય પરિબળ આપણા ધંધા જોડે એડજસ્ટમેન્ટ ના કરે, પણ બાહ્ય પરિબળની સાથે ધંધાએ એડજસ્ટમેન્ટ કરવું પડે, અને એટલા માટે એને અનકન્ટ્રોલેબલ કહે છે, બિન અંકુશિત, જેની પર આપણો સીધો કોઈ અંકુશ નથી. જેમ એ પર્યાવરણ બદલાય તેમ આપણે બદલાતા રહેવું જ પડે 100%. વિશ્વકક્ષાએ એક બે બહુ જ સરસ હમણાં આ કાયદાઓ પ્રચલિત છે. એક તો છે બૌદ્ધિક મિલકત ધારો, જેને કહે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, IPR. હવે આમાં થોડુંક નવું એવું છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ, આપણે ખબર છે કે નવી બાબતો શોધવી, નવા વિચારો કરવા, નવી પદ્ધતિઓ શોધવી, જેમ કે સોફ્ટવેર શોધ્યા અથવા તો કમ્પ્યુટરની શોધ થઈ, હવે આ શોધવું બહુ મુશ્કેલ છે પણ એને કોપી કરવું બહુ સહેલું છે. હવે ત્યારે એવું થાય કે જેણે શોધ્યું છે એને એનો ફાયદો ન મળે, મે બી એવું થઈ શકે, અને વિશ્વકક્ષાએ તો આવું ઘણી વખત બન્યું હોય છે, અને એટલા માટે આવો એક WTO એક્ટ પસાર કર્યો છે કે જેને બૌદ્ધિક મિલકત ધારો કહે છે, કે ઇન્ટેલેક્ચ્યુઅલી ધારો કે મારી નવી કોઈ પણ આઈડિયા અથવા વિચારસરણી હોય તો આને હું કોઈ પણ એક એક્ટ અંડર, જેમાં કંઈ પેટન્ટ આવતું હોય, ટ્રેડમાર્ક આવતો હોય અથવા તો કોઈ રાઇટ અંડર, હું એને નોંધાવી દઉં એટલે હવે એ મારી માલિકીનું થયું. હવે આને જો કોઈ બીજું સીધી કે આડકતરી રીતે વાપરે તો હું એની પર સીધું કાયદાકીય પગલાં લઈ શકું, કેમ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રો